આલોક જતી ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદી આગળ બે લેક્ચરમાં આપણે જોયું શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકાર ના સંદર્ભમાં વચ્ચેનો સંબંધ એટલે કે સ્વાધ્યાય પર બે કેન્દ્ર પર બે પ્રશ્ન જોયા ત્યારે કોઈ પણ તમને આ સમીકરણ આપ્યું હોય બહુપદી આપી દીધું હોય તો એ બહુપદીના શૂન્ય શોધો તથા તેમના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો બીજો પ્રશ્ન તમને એવો હતો કે તમને શૂન્યનો સરવાળો અને ગુણાકાર બંને આપેલો હોય એના ઉપરથી હું બતાવવાનો હતો કે દ્વિઘાત સમીકરણ શોધો પછી આપણે વધારાના પણ બે એક્ઝામ્પલ જોયા હતા કે ભાઈ તમને બે શૂન્ય આપેલા હોય એના ઉપરથી તમારે અંક બતાવવાનો હતો તો કે દ્વિઘાત સમીકરણ બતાવવાનો હતો પછી બીજો એક્ઝામ્પલ હતો એવો કે તેના સહગુણકોનો સરવાળો અને ગુણાકાર આપેલા હોય તેના ઉપરથી દ્વિઘાત સમીકરણ મેળવું બે કઈ રીતે અલગ અલગ રીતે પડે છે એ પણ તમને સમજાવેલું હતું કે જ્યારે શૂન્ય આપેલા હોય ત્યારે કઈ રીતે અને જ્યારે સરવાળો અને ગુણાકાર આપેલા હોય શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલા હોય ત્યારે કઈ રીતે એક્ઝામ્પલ નંબર 3 આ થોડો અલગ છે કે જો આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદી ખાસ યાદ રાખજો આલ્ફા અને બીટા મેં તમને આગળ પણ કીધું આલ્ફા અને બીટા હોય એટલે તમારા મગજમાં આવવું જોઈએ કે શૂન્ય આપેલા છે એટલે કે જો આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદી x નો સ્ક્વેર માઇનસ 5x વત્તા 3 બરાબર 0 ના શૂન્ય હોય તો એટલે કે આ આલ્ફા અને બીટા એ કઈ બહુપદી ના શૂન્ય છે તો કે x નો સ્ક્વેર માઇનસ 5x વત્તા 3 આ બહુપદી ના શૂન્ય છે તો એવી દ્વિઘાત બહુપદી મેળવો કે જેના શૂન્ય એકના છેદમાં આલ્ફા અને એકના છેદમાં બીટા હોય ખાસ યાદ રાખજો આલ્ફા અને બીટા આ બે શૂન્ય માટે આપણે દ્વિઘાત બહુપદી આપી દીધેલી છે અને એકના છેદમાં આલ્ફા અને એકના છેદમાં બીટા માટે આપણે દ્વિઘાત બહુપદી આપેલી નથી એ આપણે ગોતવાની છે તો ધારો કે અહીંયા આપેલી વસ્તુ પહેલા આપણે લખી નાખી તો આપણને આપેલું છે તો અહીંયા આપેલ દ્વિઘાત બહુપદી આપેલ દ્વિઘાત બહુપદી કઈ છે તો કે x નો સ્ક્વેર માઇનસ 5x વત્તા 3 બરાબર 0 આલ્ફા અને બીટા શૂન્ય માટે કઈ બહુપદી આપી છે x નો સ્ક્વેર માઇનસ 5x વત્તા 3 બરાબર 0 હવે બીજા શૂન્ય એકના છેદમાં આલ્ફા અને એકના છેદમાં બીટા એના માટે આપણે બહુપદી આપેલી નથી પણ આપણે શું કરવાનું છે ગોતવાની તો કે ધારો કે એના માટે બહુપદી કઈ ધારવી તો કે ax નો સ્ક્વેર વત્તા bx વત્તા c કઈ ax ax નો સ્ક્વેર વત્તા bx વત્તા c e એકના છેદમાં આલ્ફા અને એકના છેદમાં બીટા e બહુપદીના શૂન્ય હોય એ તો આપણે ધારવી તો એના માટે હું કરશું તો કે આ x નો સ્ક્વેર માઇનસ 5x વત્તા 3 બરાબર 0 એને સાથે આપણે મૂળ જે દ્વિઘાત બહુપદીનું સમીકરણ છે એની સાથે સરખાવવાનું તો અહીં આપેલ આપેલ સમીકરણ એટલે સમીકરણ નંબર 1 આપેલ સમીકરણ 1 ને ax નો સ્ક્વેર વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા ખાસ યાદ રાખજો આલ્ફા અને બીટા માટે તમને હું આપેલું છે તો કે બહુપદી ઓલરેડી આપી દીધેલી છે એકના છેદમાં આલ્ફા અને એકના છેદમાં બીટા માટે આપણે બહુપદી ગોતવાની છે તો ધારો કે બહુપદી આ હોય ax નો સ્ક્વેર વત્તા bx વત્તા c આ જ પણ લીધું તો કે અહીંયા a b અને c આપણને ખબર છે શૂન્યના સરવાળા માટે માઇનસ b ઉપર ને અને શૂન્યના ગુણાકાર માટે c ઉપર a એટલે આમાંથી તમને a b c ની કિંમત મળી જશે a b c ની કિંમત અહીંયા મૂકો બરોબર એટલે આપણને શું મળશે તો કે આ બહુપદી આની જેવી આપણને બહુપદી મળશે એટલે કે આ એકના છેદમાં આલ્ફા અને એકના છેદમાં બીટા ની બહુપદી હશે તો આની સાથે હું કામ આપણે સરખાવી ખાસ યાદ રાખજો આ બહુપદી ને આ બહુપદી સાથે શું કામ સરખાવી તો એનું કારણ એ છે કે અહીંયા આપણે ગોતવાનું છે a b અને c ની કિંમત ગોતવાની છે આપણી પાસે સહગુણકોના સંબંધ માટે શું છે તો કે શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા અને શૂન્યનો ગુણાકાર શું છે આલ્ફા ગુણ્યા બીટા એટલે સરવાળા માટે માઇનસ બી અપોન એ અને ગુણાકાર માટે સી અપોન એ એટલે કે આપણે એ બી અને સી ની કિંમત ગોતવી પડે
એટલા માટે અહીંયા જો ax² bx c આ સમીકરણ સાથે સરખાવો તો તમને a બરાબર કેટલા મળશે જો ax² અહીંયા હશે x² એટલે આ બે તો સરખું છે અહીંયા a આપી પાસે અહીંયા માં કરું છે કાઈ નહીં તો હું હોય એક તો a બરાબર આપણને કેટલા મળશે એવી રીતે આપણે b લખી શકીએ તો b બરાબર આપણને કેટલા મળશે જો અહીંયા x અહીંયા પણ છે x b તો b ની જગ્યાએ હું આપું છું 5 પણ કેવા ખાસ આપણે તો અહીંયા વત્તા સાથે અહીંયા કેવા છે ઓછા એટલે b બરાબર આપણને કેટલા મળશે માઈનસ 5 એવી રીતે આપણને c ની કિંમત મળશે તો c બરાબર કેટલા થશે c બરાબર કેટલા થશે 3 c બરાબર આપણને કેટલા મળશે 3 હવે જો શૂન્યના સરવાળા માટે આ સમીકરણ માટે શૂન્ય કઈ જગ્યાએ હશે તો કે આલ્ફા અને બીટા તો શૂન્યના સરવાળા માટે આલ્ફા વત્તા બીટા આલ્ફા વત્તા બીટા એટલે શૂન્યના સરવાળા માટે આપણે સૂત્ર મૂકશે તો માઇનસ બી અપોન એ ખાસ યાદ રાખજો સરવાળા માટે માઇનસ બી અપોન એ તો અહીંયા કિંમત મૂકો બી ની કિંમત આપણી પાસે છે કેટલી છે માઇનસ તો અહીંયા એ ની કિંમત કેટલી છે તો એ આ માઇનસ એ ખાસ યાદ રાખજો સૂત્રની નિશાની નો છે અને બી ની જગ્યા કેટલા મૂકવાનું છે તો માઇનસ પાસ એટલે આ માઇનસ ઈ કોનું છે ઈ નો છે આ માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ ભાગાકાર તો શૂન્ય નો સરવાળો બે શૂન્ય આપણે આલ્ફા અને બીટા તો આલ્ફા વત્તા બીટા કર્યા શૂન્ય ના સરવાળા માટે માઇનસ બી અપોન એ બી ની કિંમત છે આપણી પાસે એ ની કિંમત છે એટલે આપણે મળ્યા કેટલા પાંચ હવે કોણ બન્યું તો કે શૂન્ય નો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા તો શૂન્ય ના ગુણાકાર માટે સૂત્ર શું છે અહીંયા માઇનસ બી અપોન એ સરવાળા માટે ગુણાકાર માટે સી અપોન એ ખાસ યાદ રાખજો હું c upon a એટલે c ના c માં a c બરાબર કેટલા છે તો કે 3 a બરાબર કેટલા છે 1 1 નો લખો તો આલો હવે જો આલ્ફા વત્તા બીટા કેટલા મળ્યા 5 અને આલ્ફા ગુણ્યા બીટા કેટલા મળ્યા તો કે 3 અત્યાર સુધી જે આપણે કર્યું તો એનું હતું તો કે જે આપણને આપેલું હતું એના આધારે હવે શું કરવાનું છે જે મેળવવાનું છે એની પ્રક્રિયા આપણે આગળ શોધીએ અત્યાર સુધી જે આપેલું હતું આપેલું આની અંદર આપણે જે એકના છેદમાં આલ્ફા અને એકના છેદમાં બીટા આ શૂન્ય આપણે હોય એવી દ્વિઘાત બહુપદી મેળવવા માટે આપણે જે વસ્તુની જરૂર હતી એ વસ્તુ આપણે અહીંયા ગોતી એમાં આપણે બે વસ્તુની જરૂર હતી આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ગુણ્યા બીટા એ બે વસ્તુની આપણે જરૂર હતી હવે અહીંયા જે આપેલું છે એના માટે અહીં एक ना छेद में अल्फा ने एक ना छेद में बीटा जेना शून्य वाई के लिए बीटा બહુપદી માન આ આ અહીં આપણે જરૂર કેવા માટે આપણે આ કે હવે અહીંયા એક ના છેદમાં આલ્ફા અને એક ના છેદમાં બીટા જેના શૂન્ય હોય તેવી બહુપદી માટે અહીંયા જેમ કે એવી જ રીતે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર બરોબર તો શૂન્યનો સરવાળો અહીંયા શૂન્યનો સરવાળો હતો તો શૂન્ય કયા હતા આલ્ફા અને બીટા અહીંયા શૂન્ય કયા છે
એકના શેડમાં આલ્ફા અને એકના શેડમાં બીટા અહીંયા બેનો સરવાળો કેટલો તો અહીંયા આપણે કરવાનું તો કે બંનેનો સરવાળો એકના શેડમાં આલ્ફા વત્તા એકના શેડમાં બીટા હવે જો અહીંયા આલ્ફા છે અહીંયા બીટા છે તો સરવાળા માટે આવી રીતે બે શેડ અલગ અલગ હોય ધારો કે એક્ઝામ્પલ અહીંયા લો કે બેના શેડમાં 3 વત્તા 3 ના શેડમાં 2 એ શેડ કેવો છે અલગ અલગ કમકરવાનો બંનેનો સોંપણી ગુણાકાર આનો ગુણાકાર આની સાથે એટલે 2 ગુણ્યા 2 એટલે 4 આનો ગુણાકાર આની સાથે 3 ગુણ્યા 3 એટલે 9 શેડમાં આ બે સંખ્યાનો ગુણાકાર એટલે 3 ગુણ્યા 6 બંનેના શેડ અલગ અલગ હોય કમકરવાનો આનો ગુણાકાર આની સાથે આનો ગુણાકાર આની સાથે આનો ગુણાકાર આની સાથે કરો એટલે 2 ગુણ્યા 2 એટલે 4 આનો ગુણાકાર આની સાથે કરો 3 ગુણ્યા 3 એટલે 9 પછી શેડ કમકરવાનો 2 અલગ અલગ છે તો આ બંનેનો ગુણાકાર શેડમાં લખી નાખો તો એવી જ રીતે અહીંયા આનો ગુણાકાર આની સાથે એટલે b b ગુણ્યા 1 એટલે 9 થશે b આનો ગુણાકાર આની સાથે આલ્ફા ગુણ્યા 1 એટલે 9 થશે આલ્ફા શેડમાં આ બંનેનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા હવે જો સરવાળાની અંદર 1 વત્તા 3 કેટલા થાય 4 3 વત્તા 1 કેટલા થાય જવાબ કેટલો આવ્યો 4 અહીંયા પણ આલ્ફા વત્તા બીટા કરો બીટા વત્તા આલ્ફા કરો કાંઈ ફેર પડે નહીં માને એમ લખી શકું આલ્ફા વત્તા બીટા શેડમાં આલ્ફા હવે જો આલ્ફા વત્તા બીટા ની કિંમત કેટલી છે આલ્ફા વત્તા બીટા ની કિંમત આપણને કેટલી મળી 5 પાણી જગ્યાએ 5 લખી શકું બીટા આલ્ફા ગુણ્યા બીટા તો આલ્ફા ગુણ્યા બીટા ની કિંમત કેટલી છે તો કે થાય તો શૂન્યના સરવાળા માટે આપણે કયા સૂત્ર છે માઇનસ બી અપોન એ અહીંયા સરવાળા માટે માઇનસ બી અપોન એ અહીંયા આપણે એ અને બી ની કિંમત મળશે કઈ કિંમત મળશે એ અને બી તો અહીંયા બી બરાબર આપણને કેટલા મળશે જો બી ની સામે કઈ છે 5 તો બી બરાબર 5 નો કેવા માઇનસ એ બરાબર કેટલા મળશે 3 જો આપણે 1 upon alpha અને 1 upon beta માટે સમીકરણ મેળવવાનું એ સમીકરણ આપણે આ થાય તો ax square + bx + c તો a અને b ની કિંમત આપણને મળી પણ અહીંયા આપણે જે a b ની કિંમત મેળવી હતી કોના આ સમીકરણ ઉપરથી મેળવી હતી બરોબર યાદ આમાં આપણે લાગુ પાડવાનું નથી હવે જો b અને a ની કિંમત મળી બાકી કઈ રહે તો કે c ની બાકી રહે તો અહીંયા સરવાળામાંથી આપણે a અને b ની મળે તો c ની સાથે શું મળશે આપણને ગુણાકાર શૂન્યનો ગુણાકાર કયા બે શૂન્ય છે આલ્ફા અને બીટા ની લેવાનું ખાસ યાદ રાખજો કયું લેવાનું છે એકના છેદમાં આલ્ફા અને એકના છેદમાં બીટા બંનેનો ગુણાકાર એટલે એકના છેદમાં આલ્ફા ગુણ્યા એકના છેદમાં બીટા જો અહીંયા સરવાળાની દિશા ની લીધી કે આપણે ગુણાકાર કરવાનો નથી કઈ દિશા ની છે ગુણાકાર ગુણાકાર હોય તો ઉપરનું ઉપરને દિશાનું નીચે ઉપરનો ગુણાકાર ઉપરને નીચેનો ગુણાકાર નીચે સરવાળા બાદ લખી હોય શું કરવાનું સોંપણે ગુણાકાર કરી દેવો 1 ગુણ્યા 1 એટલે 1 આલ્ફા ગુણ્યા બીટા એટલે આલ્ફા બીટા ઉપર 1 નામના આલ્ફા ગુણ્યા બીટા ની કિંમત કેટલી છે આપણી પાસે 3 તો 1 પાસે 3 ગુણાકાર માટે બેન સૂત્ર હું તો કે c / a સરવાળા બાદ લખી માટે હું હતો તો કે b / માઇનસ બી અપોન એ તો અહીંયા સી અપોન એ એટલે તમને સી બરાબર કેટલા મળશે તો જો સી ની સામે બે હશે 1 તો સી બરાબર 1 એની સામે કોણ છે તો કે 3 તો એ બરાબર 3 હવે જો એ બી અને સી ની કિંમત મળી આપણે કયા સમીકરણ મૂકવાની આ સમીકરણ મૂકી દીધી આ સમીકરણ નંબર 2 દઈ દીધી તો અહીં સમી બે માં એ બી અને સી ની કિંમત મુક્તા માંગે દ્વિઘાત
જો એ એ બરાબર કેટલા થાય તો એની જગ્યાએ અહીં તારી મૂકી દો તો કેટલા થાય 3x નો સ્ક્વેર એટલે 3x નો સ્ક્વેર b ની જગ્યાએ કેટલા થાય તો માઈનસ 5 તો એની જગ્યાએ મૂકી દે b ની જગ્યાએ માઈનસ 5 પાછળ x નો c બરાબર કેટલા છે તો વત્તા 1 બરાબર 0 મળે પહેલા કે આપણે દાખલો સમજીએ જો આપણને બીટા ये द्विघात बहुपदी x² - 5x 3 0 ના શૂન્ય હોય એટલે કે આલ્ફા અને બીટા તમને આ બહુપદીના શૂન્ય આપેલા છે તો 1 આલ્ફા અને 1 બીટા એ કઈ બહુપદીના શૂન્ય થાય તો ધારો કે આપેલી બહુપદી x² - 5x 3 છે હવે આ બહુપદીના શૂન્ય મેળવવા છે આ શૂન્યની બહુપદી આપણે મેળવી શકીએ ધારો કે કઈ હોય x² - 2x - c હવે આપણે આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ગુણ્યા બીટા ની જરૂર નથી એટલે હું કહું આપણે આ સમીકરણ ને આ મૂળ સમીકરણ સાથે સરખાય એમાંથી આપણને a b અને c ની કિંમત મળી કોની કિંમત મળી a b અને c ની કિંમત મળી કઈ રીતે તો કે આ સહગુણક છે a ની જગ્યાએ તો a બરાબર કેટલા છે a b ની જગ્યાએ કેટલા છે -5 c ની જગ્યાએ કેટલા છે તો કે 3 એટલે a b c ની કિંમત મળી તો શૂન્યના સરવાળા માટે હજુ આ a b c ની કિંમત આપણે મેળવવાની જરૂર હું કામ પડી તો કે શૂન્યનો સરવાળાનો સૂત્ર હું છે -b / a એટલે a b ની જરૂર પડે ગુણાકાર માટે સૂત્ર હું છે તો કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c / a એટલે અહીંયા પણ c ની જરૂર પડે એટલે માટે આપણે a b c ની કિંમત મેળવવી પડે શૂન્યના સરવાળા માટે આલ્ફા વત્તા બીટા બરાબર -b / a -b બરાબર કેટલા છે -5 આ માઇનસ અને આ માઇનસ બંને કેવા થઈ ગયા પ્લસ પછી અહીંયા c / a c બરાબર કેટલા છે તો 3 a બરાબર કેટલા છે તો કે 1 1 નિશાન ન લખો તો હાલો આ આશાના માટે હતું તો કે આ જે વસ્તુ હતી એ આપણે આલ્ફા અને બીટા બંને શૂન્ય ની જરૂર આપણે 1 / આલ્ફા અને 1 / બીટા માં પડે હવે હું કરવાનું છે તો કે આ જે પ્રક્રિયા કરી એવી રીતે અહીંયા કરવાની છે હું કરું ખાલી આ ઉપરના બે પદ લખવાના નથી શૂન્યનો સરવાળો અને ગુણાકાર અહીંયા આપણે કીધું હતું અને આ બાજુ પણ કીધું પણ અહીંયા ખાલી આ બે પદ આપણે વધારાના લખ્યા હવે અહીંયા જો અહીં 1 / આલ્ફા અને બીટા જેના શૂન્ય હોય ખાસ અહીંયા ધ્યાન આપો કે આ આપણું સમીકરણ આ બાજુ શરૂઆત કરી ત્યારે આપણે શું કર્યું હતું કે અહીં દ્વિઘાત બહુપદી આપેલી છે એટલે આપણે આપેલી લખ્યું બરોબર અહીંયા દ્વિઘાત બહુપદી આપણને આપેલી છે અને અહીંયા આપણે આપેલી નથી તો આપણે શું કરવાનું કે આમાં આપેલી છે એટલે આપેલી છે અને આ બાજુ આપેલી નથી એટલે કે આને દ્વિઘાત બહુપદી આપણે ગોતવાની છે વનો પણ આલ્ફા અને વનો પણ બીટા જેના શૂન્ય હોય તે દ્વિઘાત બહુપદી માટે શૂન્યનો સરવાળો તો શૂન્ય આપણી પાસે કયા છે ખાસ કરીને તો આલ્ફા અને બીટા આ પાસે નહીં આમાં કયા છે વનો પણ આલ્ફા અને વનો પણ બીટા તો અહીંયા કેમ આપણે આલ્ફા અને બીટા નો સરવાળો કર્યો હતો એ જ રીતે અહીંયા શું કરવાનું એક પાસે આલ્ફા અને એક પાસે બીટા નો સરવાળો કરો સરવાળો પણ નિશાની પર સામ સામે સોકડે ગુણાકાર અને છેદનો ગુણાકાર કરી દેવાનો આલ્ફા નો બીટા નો ગુણાકાર એક કરી કરો આલ્ફા નો ગુણાકાર એક કરી કરો એટલે આલ્ફા વત્તા બીટા છે તો આલ્ફા બીટા જો આલ્ફા વત્તા બીટા ની કિંમત આપણને અહીંયા મળી ગઈ હતી કેટલી મળી હતી તો કે 5 અને આલ્ફા અને બીટા ની કિંમત કેટલી મળી હતી 3 તો સરવાળા માટે આપણે છે -b / a તો b બરાબર કેટલા થાય -5 a બરાબર કેટલા થાય 3 હવે જો a અને b ની કિંમત મળે તો c ની મળે નથી તો c ની મેળવવા માટે શું કરવાનું શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર આલ્ફા કેટલા છે તો આલ્ફા ગુણ્યા એક છે તો બીટા ખાસ ભૂલ અહીંયા નતા અહીંયા સોકડી ગુણાકાર કરવાનો આવતો નથી ઉપરનો ગુણાકાર હોય ત્યારે ઉપલા માળનો ગુણાકાર ઉપલા માળ સાથે એટલા માળનો ગુણાકાર એટલા માળ સાથે 1 / 1 એટલે 1 આલ્ફા ગુણ્યા બીટા એટલે આલ્ફા ગુણ્યા બીટા બરોબર પછી તમને કશું એવું ન થવું જોઈએ કે અહીંયા આલ્ફા વત્તા બીટા આવ્યું આ કિંમતનો ઉપયોગ થાય છે જો આલ્ફા ગુણ્યા બીટા એટલે કેટલા થયા 3 અને આવડિયા કિંમતનો ઉપયોગ થતો નથી તો પરાણી ઉપયોગ કરવાનો નહીં તો કેવું પડશે ખોટું એટલે અહીંયા એક આલ્ફા ગુણ્યા બીટા ઉપર એક એમ નામ આલ્ફા ગુણ્યા બીટા કિંમત કેટલી તો કે 3 એટલે સી બરાબર 1 અને એ બરાબર કેટલા તો કે 3 અને એક ખાસ યાદ રાખવાનું કે ગમે એ જગ્યાથી જોજો કે સરવાળો કરો અને ગુણાકાર કરો બંનેમાં એ ની કિંમત તમને સરખી મળવી જોઈએ કઈ કિંમત તો કે એ ની કિંમત જો અહીંયા સરવાળા માટે એ ની કિંમત કેટલી મળી 3 ગુણાકારમાં એ ની કિંમત કેટલી મળી 3 એ આપણે આગળના લેક્ચરમાં સમજાવ્યું છે આમાં જોઈ લો પછી આ એ બી સી ની કિંમત 3 ની મળે એ અહીંયા એ ની જગ્યાએ બી ની જગ્યાએ સી ની જગ્યાએ
મૂકી દેવા પાછળના x પાસે એનો મૂકતો જાવ ઈ ભૂલી જવાનું નહીં થેન્ક યુ આગળની માહિતી આગળના લેક્ચરમાં